ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ આજે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેમણે ખંભાળિયામાં કલેક્ટર કચેરીમાં જિલ્લાના પદાધિકારીઓ સાથે કોરોના વેક્સિનેશન, આરોગ્ય સુવિધાઓ તથા વિવિધ વિકાસલક્ષી કાર્યો અને પડતર પ્રશ્નોના નિવારણ અંગે નિર્ણાયક ચર્ચાઓ કરી હતી. ત્યાર પછી તેઓ જામનગર આવ્યા હતા. જામનગરમાં તેમણે કલેક્ટર કચેરીમાં કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, ડીડીઓ મિહિર પટેલ, એસપી દીપન ભદ્રન, મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ વગેરે સાથે બેઠક યોજી કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને તમામ વ્યવસ્થા તથા તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત તેમણે સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી તથા ધારાસભ્ય રાઘવજી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચન્યારા વગેરે હોદ્દેદારો સાથે પણ બેઠક યોજી હતી. આ બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોને વેગ આપવાની તથા પ્રજાલક્ષી પડતર કામો સત્વરે પૂર્ણ કરવાની ચર્ચાઓ કરવામાં આવી હતી. કોરોનાને કારણે ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાતા રિપીટરોને પણ માસ પ્રમોશન આપવા માંગ ઉઠી છે. પરંતુ આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી તમામ અટકળોનો અંત લાવી દીધો છે. તેમણે નિવેદન આપ્યું છે કે ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે જ, એટલે કે તેમને માસ પ્રમોશન આપવામાં આવશે નહીં. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. આજે જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત જૂથનો વિજય થયો છે. બેંકના ચેરમેન પદે પીએસ જાડેજા, વાઇસ ચેરમેન પદે રાજુભાઈ વાદી, મેનેજિંગ ડિરેક્ટર પદે લુણાભા સુંભણિયા તથા એપેક્સ બેંકના ડાયરેક્ટર પદે મૂળુભાઈ બેરા ચૂંટાયા છે. નવા હોદ્દેદારોને રાજકીય અગ્રણીઓ તથા સમર્થકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. કઠોળમાં વેપારીઓ દ્વારા સંગ્રહખોરી કરવામાં આવતા કઠોળમાં કૃત્રિમ ભાવ વધારો જોવા મળે છે. આ કાળા બજાર રોકવા કેન્દ્ર સરકારે અગત્યનો નિર્ણય કર્યો છે. મગદાળ સિવાયના તમામ કઠોળ અને દાળ પર સરકારે સ્ટોક લિમિટ લગાવી દીધી છે, એટલે કે વેપારીઓ મગદાળ સિવાયના કઠોળનો નિશ્ચિત માત્રાથી વધુ સંગ્રહ કરી શકશે નહીં.